હેલો ફ્રેન્ડ્સ, બિઝી પ્રિન્સ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે હું તમારી સાથે ગુજરાતની ખૂબ જ ફેમસ ખાંડવીની રેસિપી શેર કરવાની છું અને આ ખાંડવી આપણે કુકરમાં જ બનાવવાના છીએ એટલે ઝટપટ બની પણ જવાની છે। ખાંડવી ગુજરાતીઓના દરેક ઘરમાં બનતી પસંદગીનું ફરસાણ છે અને તેનો ટેસ્ટ પણ દાઢે વળગે તેવો હોય છે। મોટા ભાગના લગ્ન પ્રસંગોમાં પણ તે ફેવરિટ હોવાથી મેન્યુમાં સામેલ કરવામાં આવે છે। તો ચાલો જોઈ લઈએ ફટાફટ ખાંડવી કેવી રીતે બનાવવી। બીસી પ્રિન્સ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો જેથી અમારા નવા વિડિયોની અપડેટ્સ આપને સૌથી પહેલા મળે। ખાંડવી બનાવવા માટે 1 કપ ચણાનો લોટ લેશું। આપણે રેગ્યુલર જે લોટ વાપરીએ છીએ તે જ લોટ લેવાનો છે। 1 કપ લોટની સામે આપણે 2 કપ એટલે કે ચણાના લોટ કરતાં ડબલ માપની છાશ લેશું। આ છાશ જો થોડી ખટમીઠી હશે તો ખાંડવીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે। મીઠું, હળદર, 2 લીલા મરચાં અને આદું લઈ લેશું। 2 લીલા મરચાં અને આદુની આપણે ખૂબ જ સરસ પેસ્ટ તૈયાર કરી લેવાની છે અને જો મિક્સચરમાં એને સારી રીતે ન પીસાયા હોય તો ખાંડવી સ્પ્રેડ કરતી વખતે તે વચ્ચે આવે છે। આથી જો સારી રીતે ક્રશ ન થયા હોય તો તેમાં થોડું પાણી ઉમેરી તેની ગરણીથી કાઢીને તેનો રસ ઉપયોગમાં લઈશું। અહીંયા મારે સરસ પેસ્ટ તૈયાર થઈ છે માટે હું ડાયરેક્ટ જ તેને ઉપયોગમાં લઈશ। સૌથી પહેલાં તો આપણે 1 બાઉલ લઈ લઈશું અને તેમાં 1 કપ ચણાનો લોટ અને તે જ કપનો ઉપયોગ કરીને તેમાં 2 કપ જેટલી છાશ ઉમેરીશું। તેમાં આદુ મરચાંની પેસ્ટ ઉમેરીશું, જરૂર પ્રમાણે મીઠું ઉમેરીશું અને હળદર ઉમેરીશું। આને આપણે ખૂબ જ સરસ રીતે મિક્સ કરી લઈશું જેથી તેમાં સહેજ પણ લમ્સ ન રહે। તમે રવૈયો, બ્લેન્ડર કે વીપરથી પણ તેને બ્લેન્ડ કરી શકો છો। આપણું મિશ્રણ ખૂબ જ સરસ રીતે તૈયાર થઈ ગયું છે। તમે જોઈ શકો છો કે આમાં 1 પણ લમ્સ કે ગુટલિયા રહ્યા નથી। આપણું ટેક્સચર આ પ્રમાણે આપણે જોઈ શકાય છે કે સરસ રીતે રેડી થઈ ગયું છે। 1 કુકરમાં આપણે પાણી રેડીને તેને ગેસ ઉપર ગરમ કરવા મૂકી દઈશું। તેમાં સેટ થાય તેવું કોઈ પણ સ્ટેન્ડ કે કાંઠલો ગોઠવીશું અને તેના ઉપર તૈયાર કરેલા મિશ્રણની તપેલી મૂકી તેને ઢાંકણથી ઢાંકી દઈશું। કુકરનું ઢાંકણું બંધ કરીશું, તેની સીટી ભરાવી દઈશું, ગેસની ફ્લેમને મીડિયમ રાખીશું અને મીડિયમ ફ્લેમ પર કુકરની 8 સીટી વગાડી દઈશું। જો આ પ્રમાણે તમે માપ લીધું હશે તો 8 સીટીમાં આપણું મિશ્રણ સરસ રીતે ચડી જશે। 8 સીટી વાગે એટલે ગેસની ફ્લેમને ઓફ કરી દઈશું તેમજ કુકરને થોડી વાર માટે ઠંડુ થવા દઈશું। કુકર ખોલીને ત્યાર પછીની પ્રોસેસ આપણે ખૂબ ઝડપથી કરવાની છે। તપેલીને બહાર કાઢી લઈશું અને તૈયાર મિશ્રણને ચમચી વડે 1 મિનિટ માટે ખૂબ સરસ રીતે હલાવી દઈશું જેથી આપણું મિશ્રણ ખૂબ જ સરસ તૈયાર થઈ જશે। જરૂર પૂરતી થાળીઓ તૈયાર રાખીશું અને તેના પર 2 થી 3 ચમચી મિશ્રણ લઈ તવેતાની મદદથી ઇવનલી સ્પ્રેડ કરી દઈશું। આ થાળી પર આપણે ઓઇલ પણ લગાવવાનું નથી, એમ જ તેને ગોળ ફેરવતા જઈશું અને બહુ જાડું પણ નહીં અને સાવ પાતળું પણ નહીં તેવું સ્પ્રેડ કરી દઈશું। તમે પ્લેટફોર્મ પર પણ સ્પ્રેડ કરી શકો છો, પરંતુ આ રીતે જો તમે થાળીમાં કરશો તો તેને ગોળ ફેરવતા જઈને સ્પ્રેડ કરવું ઇઝી પડશે। મેં વારાફરતી 5 થાળી પર ઇવનલી સ્પ્રેડ કરી દીધું છે। આ મિશ્રણ ગરમ હોય ત્યાં સુધી જ તેને ઝડપથી પાથરી દેવાનું છે। ઠંડુ થતાં તેમાં કણીઓ કે ગઠ્ઠા થવા લાગે છે જેથી તે વ્યવસ્થિત નથી પાથરી શકાતું। તો આ પ્રોસેસ આપણે ખૂબ ઝડપથી થાય તેનું ખાસ ધ્યાન રાખીશું। 5 થાળીઓ પર આપણે સ્પ્રેડ કરીને તૈયાર કરી લીધું છે। ચણાનો લોટ તરત જ ઠંડો થઈ જાય છે। આપણે ચપ્પાથી આ થાળીઓ પર પાતળી પટ્ટીઓ થાય તે મુજબ કાપા પાડી દઈશું અને ઉપરની કિનારીને સેટ ચપ્પાથી ઉખાડી આંગળીઓની મદદથી રોલ કરતા દઈશું અને અલગ પ્લેટ પર તેને ગોઠવી દઈશું।
આપણે આ જ રીતે કાપા પાડીને બધી થાળીના મિશ્રણમાંથી રોલ તૈયાર કરી દેવાના છે। जो तमने सड़ंग पट्टी माथी मोटो अने जाडो रोल तैयार थतो लागे तो वच्चे आडू कापो पाड़ी तेना पातळा रोल पण तैयार करी शकाय छे। आपणे एक प्लेट में आ रीते वच्चे कापो पाड़ी ने पण आ रोल तैयार करी लीधा छे। आपणा बधा ज रोल तैयार थईने रेडी थई गया छे। हवे आपणे आगळ वघार करवानी प्रोसेस तरफ जईशुं। વઘાર માટે આપણને કઈ સામગ્રીની જરૂર પડશે તે અને આ રેસિપીમાં જે ઇન્ગ્રેડિયન્ટ્સનો ઉપયોગ કર્યો છે તે આ વિડીયોમાં તથા નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપને જણાવી દીધું છે। વઘાર્યામાં સૌથી પહેલાં આપણે એક ટેબલ સ્પૂન જેટલું તેલ લઈ લઈશું। તેલ ગરમ થાય એટલે એમાં એડ કરીશું રાઈ। રાઈ ફૂટવા માંડે એટલે તરત જ ગેસની ફ્લેમને ઓફ કરી દઈશું। તેમાં હિંગ નાખીશું અને ત્યારબાદ તે વઘાર્યાને લઈ લઈશું, તેમાં તલ એડ કરીશું। તેમાં હવે એડ કરીશું લીલા મરચા જે લાંબા સમારીને તૈયાર રાખ્યા છે। મીઠો લીમડો એડ કરી દઈશું, આનાથી એની સ્મેલ ખૂબ જ સરસ આવે છે। આ વઘારને આપણે તૈયાર કરેલા ખાંડવીના રોલ્સ ઉપર ચમચી વડે વ્યવસ્થિત રીતે રેડી દઈશું। ખાંડવીને આપણે લીલી કોથમીર અને ટોપરાના ખમણથી ગાર્નિશ કરી દઈશું। તૈયાર છે આપણી ખૂબ જ ડિલિશિયસ અને જોતા જ ખાવાની ઈચ્છા થઈ જાય તેવી ખાંડવી। તમે પણ જરૂરથી આ રેસિપી બનાવો અને તમારા અભિપ્રાય કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવો। તમને મારી આ રેસિપી પસંદ આવી છે તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરો। જેણે પણ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી છે તે મિત્રોનો આભાર, અને જો તમે મારી ચેનલ પર પહેલીવાર આવો છો તો બીઝી ફ્રેન્ડ્સ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી અમારા નવા વિડીયોની અપડેટ્સ આપને સૌથી પહેલાં મળે। ફરી મળીશું એક નવી રેસિપી સાથે। ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો। થેન્ક યુ। નમસ્કાર મિત્રો, બીઝી ફ્રેન્ડ્સ ચેનલમાં આપનું સ્વાગત છે। આજની મારી રેસીપી છે સેવ ખમણી, જે સૌને પસંદ આવે તેવી છે, જે દેખાવમાં અને ટેસ્ટમાં પણ ડિલિશિયસ છે અને ખૂબ જ ઓછા ઇન્ગ્રેડિયન્ટ્સ અને ઓછી મહેનતથી તૈયાર કરી શકાય તેમ છે। તો ચાલો તેને કેવી રીતે બનાવવી તે સ્ટેપ બાય સ્ટેપ જોતા જઈએ। મેં એક વાટકો એટલે કે 250 ગ્રામ જેટલી ચણાની દાળને 6-7 કલાક સરસ રીતે 2 વખત ધોઈને પલાળી રાખી છે અને ઢાંકીને મૂકી રાખવાની છે। 6-7 કલાક પછી આપણે જોઈશું તો આપણી દાળ આવી દેખાય છે। હવે એમાંથી આપણે પાણી અલગ વાસણમાં નિતારી લેવાનું છે અને દાળને આપણે મિક્સચરમાં લઈ લઈશું। દાળને ક્રશ કરતી વખતે આપણે પાણી એડ નથી કરવાનું। દાળને જો એકલી જ ક્રશ થઈ જાય તો ક્રશ કરવાની છે અને જો જરૂર પડે તો જ 1-2 ચમચી પાણી એડ કરવાનું છે। આપણે દાળને આ રીતે ક્રશ કરી લઈશું અને બિલકુલ ઝીણી નથી કરવાની, આવી અધકચરી જ રાખવાની છે કારણ કે આપણે એમાંથી એના ઢોકળા તૈયાર કરી લેવાના છે।
બાકીની દાળ છે એને પણ આપણે આ જ રીતે મિક્સચરમાં જાડી કકરી ક્રશ કરી લઈશું. જરૂર પડે તો જ એક બે ચમચી પાણી એડ કરવું, નહીંતર એની મેળ એમ જ ક્રશ કરી લેવાની છે. આપણું ખીરું રેડી થઈ ગયું છે. હવે ઢોકળાનું જે વાસણ આવે છે એમાં આપણે પાણી ગરમ કરવા મૂકી દીધું છે. પાણી ઉકળે ત્યાં સુધી આપણે બે વાટકી લેવાની છે અને એક વાટકીમાં એક ચમચી આપણે સાજીના ફૂલ લઈશું અને બીજી વાટકીમાં એક ચમચી લીંબુના ફૂલ લેવાના છે. બંનેમાં આપણે બે બે ચમચી પાણી રેડી દઈશું અને બંનેને સરસ રીતે ઓગાળી દઈશું. સાજીના ફૂલને પણ ઓગાળી દઈશું અને લીંબુના ફૂલને પણ ઓગાળી દઈશું. બંને ઓગળી ગયા છે સરસ રીતે. હવે ખીરામાં આપણે જરૂર પ્રમાણે મીઠું એડ કરવાનું છે. એને હલાવી લઈશું મીઠું નાખીને. અને સૌથી પહેલાં આપણે લીંબુના ફૂલ જે ઓગાળ્યા છે એ પાણી એડ કરીને ખીરાને ફરીથી હલાવી લઈશું. અને ત્યારબાદ સાજીના ફૂલ છે એ પણ અંદર ઓગાળીને રેડી દેવાના છે અને એક જ ડિરેક્શનમાં સરસ રીતે એને હલાવી દઈશું. ત્યાં સુધી આપણું પાણી પણ પેલી બાજુ ઉકળીને તૈયાર થઈ ગયું છે. ઢોકળાની થાળીમાં આપણે આંગળી વડે આપણે તેલ ચોપડી દીધું છે એટલે નીચેની કિનારી પરથી સરસ રીતે ઢોકળા આપણે ઉખાડી શકીએ. એમાં જરૂર પ્રમાણે ખીરું રેડી દઈશું, એને ચમચીથી સ્પ્રેડ કરીશું અને વરાળથી એને બાફવા મૂકી દઈશું. ઢાંકણને ઢાંકી દઈશું અને 15 મિનિટ માટે આપણે એને સરસ રીતે ચડાવી દઈશું. 15 થી 20 મિનિટ પછી આપણે એક ચપ્પુ નાખીને આપણે જોઈ જઈશું તો એની કિનારી આપણે જોઈશું તો જો ચોંટે નહીં એનું ખીરું તો આપણે ચડી ગયા છે તેમ માની લેવાનું. એને આપણે બહાર કાઢી લઈશું અને જે બીજી થાળી છે એને પણ એ જ રીતે ચડવી લઈશું. ચણાની દાળના ઢોકળાને આ રીતે એક થાળીને ચડતા 15 થી 20 મિનિટ જેટલો સમય લાગે છે. આપણે આને બિલકુલ ઠંડા થાય એ પછી જ તેમાં કાપા પાડવાના છે. બિલકુલ ઠંડા થવા દેવાના છે, નહીંતર આપણે એને ઘસી નહીં શકીએ. બિલકુલ ઠંડા થાય એટલે આપણે આ રીતે મોટા કાપા પાડી લઈશું અને એક મોટા વાસણમાં આપણે છીણી લઈ લેવાની છે અને હળવા હાથે બધા જ પીસ આ રીતે એની પર ઘસીને જે ખમણ તૈયાર કર્યા છે એનો ચૂરો બનાવી લેવાનો છે. હલકા હાથે ઘસીશું એટલે તરત એનો ચૂરો રેડી થઈ જશે. મેં બધા જ ખમણ આ રીતે ખમણી લીધા છે એટલે એનો ચૂરો પણ રેડી થઈ ગયો છે. આવા મોટા કાણાવાળા જે ચારણો હોય છે એનીથી પણ આપણે કરી શકીએ છીએ. આપણે અહીંયા રાઈ, હિંગ, મીઠા લીમડાના પાન અને લીલું લસણ, મરચાં અને આદુની પેસ્ટ રેડી કરી દીધી છે. ખાંડ આપણે અહીંયા ચઢિયાથી જોઈશે કારણ કે ગળપણથી જ ટેસ્ટ સારો આવે છે. કોથમીરને પણ ધોઈને સમારીને રેડી કરી રાખી છે. અહીંયા ગાર્નિશિંગ માટે આપણે ઝીણી સેવ નાયલોનની આવે છે તે અને દાડમના દાણા લેવાના છે. વઘાર માટે તેલ જોઈશે. આપણે વઘાર કરીએ તે પહેલાં ખાંડ ડૂબે તેટલું પાણી લઈ એને સરસ રીતે બિલકુલ ઓગાળી દેવાની છે. ખાંડ નાખીએ એના કરતાં ખાંડનું પાણી જ બનાવીને આપણે એમાં રેડવાનું છે. ખાંડને આપણે સરસ રીતે ઓગાળી લઈશું. આ બાજુ આપણે વઘાર માટે તેલ મૂકીશું. તેલ સરખું જોઈશે. તેલ ગરમ થઈ જાય એટલે એમાં રાઈ નાખીશું. રાઈ ફૂટી જાય એટલે એમાં નાખીશું હિંગ. આદુ લસણ અને મરચાની પેસ્ટ એમાં નાખીશું. એને સાંતળી લઈશું સરસ રીતે. ગરમ તેલમાં એ તરત જ સંતળાઈ જાય છે. મીઠા લીમડાના પાન વઘારમાં નાખી દઈશું.
ખમણનો જે ચૂરો આપણે રેડી થઈ ગયો છે એને આપણે વઘારમાં નાખી દઈશું અને સરસ રીતે હલાવી લઈશું। તેને સરસ રીતે હલાવી દીધું છે, પછી આપણે જે ખાંડ ઓગાળેલું પાણી રેડી કર્યું હતું એ તેમાં ઉમેરીને ફરીથી હલાવી દઈશું। મરચાંથી તીખાશનો, લીંબુના ફૂલથી ખટાશનો અને ખાંડથી ગળપણનો આ બધા ટેસ્ટ અંદર સરસ રીતે મિક્સ થઈ જાય છે। કોથમીર ઉપર નાખીને સરસ રીતે ફરીથી હલાવી દઈશું। આમાં બધા ટેસ્ટનું કોમ્બિનેશન સરસ રીતે આવે છે એટલે ટેસ્ટમાં બહુ જ સરસ લાગે છે। આપણી સેવ ખમણી બનીને રેડી થઈ ગઈ છે, એને એક પ્લેટમાં લઈ લઈશું। સર્વ કરતી વખતે આપણે એને પ્લેટમાં લઈ લઈશું, ઉપર કોથમીર ભભરાવીશું। અને દાડમના દાણા ઉપર આપણે ચમચી વડે પાથરી દઈશું। નાયલોન સેવ ઉપર ભભરાવીશું। દેખાવમાં જેટલી સરસ લાગે છે ટેસ્ટમાં એટલી પણ સ્વાદિષ્ટ બની છે। તો આપણી સરસ સ્વાદિષ્ટ સેવ ખમણી બનીને રેડી થઈ ગઈ છે। જો તમને મારી આ રેસીપી ગમી હોય તો તેને તમારા મિત્રો સાથે શેર કરી શકો છો। તેને સબસ્ક્રાઇબ કરી લો મારી ચેનલને અને બાજુમાં રહેલા બેલ આઇકન પર પણ ક્લિક કરી દો, જેથી મારા નવા વિડીયોઝની અપડેટ્સ આપને મળતી રહે।